એક પટેલ આવ્યો તો કે મારે આવી મુશ્કેલી આવી છે, મેં જાણ્યું કે આ મુશ્કેલી આપણને કેટલી બધી ભારે મુશ્કેલીમાં આપણે શું કરી શકીએ. તમે કે છે ખરે ટાઈમ હું માથું આપીશ કે છે, આ બીજું શું બોલે, માથું આપવાની વાતો કરે છે, આ માથું આપવા લેવાની અહીં અહીં સોદાબાજી આવી છે. હું તો ભણ્યા જ માથું આપવા લેવાની વાત મારે તો ના ભરાય, તું આપવું તો મારે જોઈતું નથી અને મારું આપવું નથી, મારું કામ નહીં આ બધું. એટલે પછી નક્કી કર્યું કે બે વાણિયાઓની સાથે રહેવું, બે વાણિયા બાજુ બાજુ સાથે રહેવું, પછી મામાની પણ રહેવાય. અને એક વાણિયો છે તે જોડે ફરનારો એક રાખો, એ મેનેજર જેવો તે જોડે ફરે, પણ જ્યાં જવું તો જોડે ફરે, શું ગમે તો ઉટી જવું તો ઉટી. અમારી પેઢી હતી ત્યાં આગળ ત્રાણકોર સ્ટેટમાં એલપીમાં અલ્પઈ સૂંઠને મરી આવે છે ને, ત્યાં આગળ મોટી પેઢી હતી અમારી, ત્યાં જવું ત્યાં જોડે જોડે ત્રીજ પાછો આવતો. શા માટે વાણિયો રાખવાનો, કેમ કઈ કોઈ જગ્યાએ જઈએ ભલા માસ પેલો દેખાડે મરી આટલા બધા છે અને સરસ છે, એટલે આપણે જોઈ લઈએ સરસ છે, સોદો કરી નાખીએ ભાવ જોઈને. શું અંદર ઊંડા કચરો માલ હોય તે આપણને શું ખબર પડે, પેલા વાણિયા શું કે આપણને પછી સોદો કરતા, એટલે વાણિયા સમજી જાય કે આ કઈ ગોટાળો છે, માટે આ શેઠ પર ફસાઈ જાય છે. એટલે મને શું કે દાદાજી, એટલે બોલે કોનાથી માલ મેં સરસ ને ઓછા ભાવ નો લીધી તો કે છે, શું કે આનથી ઓછો ને સસ્તો જ સસ્તો ને સારો માલ, એટલે એને કહું ના તારે વાર વિચાર હેડ. અને પછી એને કહું ક્યાં આગળ સસ્તો છે, કાકે એ તો ત્યાંથી છોડાવવા માટે ખોટું હતો માલ, આટલું અમને કોઈ કહેનાર છે નહીં તો અમે દસ વાર કઈ નાખીએ, ભલા ભલા બોલા. એટલે એક વાણિયો રાખેલો, એટલે અહીં ચૂક્યો હો વર્ષી, એના પગાર મફત જોડે ભર્યા.